દિંડોરીના હળપતિ વાસમાં દારૂના અડ્ડા પર બે પોલીસ કર્મચારીઓ પહોંચ્યા હતા. આ પોલીસ કર્મચારીઓએ ગાળાગાળી કરી હોવાના આરોપથી મહિલાઓ વિફરી હતી. સાથે એક યુવકે પ્રતિકાર કર્યો હતો, જેથી પોલીસ કર્મચારીઓને મહિલાઓ પ્રતિકાર કરતા ભાગવું પડ્યું હતું. તો બનાવને લઈ મહિલાએ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી હતી. દિંડોરીના હળપતિ વાસમાં રહેતી શીલા મહેશ રાઠોડ નામની મહિલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે દિંડોરી પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ આવ્યા હતા અને અમને ગાળો આપતા મારા ભત્રીજા અજય મંગા રાઠોડે પ્રતિકાર કર્યો હતો, જેથી તેને પોલીસ કર્મીઓએ માર માર્યો હતો. બાદમાં અમે પ્રતિકાર કરતા પોલીસ કર્મીઓ અજયને લઈ પોલીસ સ્ટેશન જતા રહ્યા હતા. બાદમાં 10થી વધુ મહિલાઓ સાથે તેઓ પોલીસ સ્ટેશન ગયા ત્યારે અજયને ન લાવ્યા હોવાનું જણાવ્યું હતું. બપોર બાદ ફરી તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે રાડારાડ કરી મૂકતા અજયનો અવાજ સંભળાયો હતો, એટલે અમે અજયને છોડી દેવા કહ્યું હતું. બાદમાં પોલીસે અમને રવાના કરી અજયને કોઈ કેસ નોંધ્યા વગર છોડી દીધો હતો, પરંતુ માર બહુ મારી હોવાથી સારવાર માટે સિવિલ લઈ ગયા હતા. અમારા પર કે અજય પર કોઈ કેસ પણ કરાયો નથી, પરંતુ અમને ફસાવવામાં આવી રહ્યાનું લાગી રહ્યું છે. સાથે શીલા નામની મહિલાએ બનાવને પગલે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી પહોંચી ત્યાં દિંડોરી પોલીસ મથકના બે કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. વાયરલ વિડીયો અને આક્ષેપ અંગે દિંડોરી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે આવો કોઈ કેસ, એટલે કે અજય મંગાભાઈ રાઠોડ નામના યુવાનને લાવ્યા હોય એવું એમના ધ્યાન પર આવ્યું નથી અને પીઆઈ મીટિંગમાં ગયા હોવાથી તેમની સાથે વાત થઈ શકે તેમ નથી તેવું જણાવ્યું હતું. હા, મારું શીલાબેન મહેશભાઈ રાઠોડ બોલું છે, જૂનો હરપટ્ટી વાસ. પણ એ ભાઈ બે આવ્યા હતા મારી પાસે પોલીસવાળા, તો મને એમ કીધું કે હું પૂછું મેં એમને કે સાહેબ શું કામ છે, તો મને એ લોકો ખરાબ ખરાબ નાકેની ગાળ આપી ને બધા છોકરા ત્યાં ઊભા હતા, તે છોકરાઓએ પૂછ્યું કે સાહેબ તમે ગાળ કેમ આપો છો, તો એ બધા છોકરાઓને મારવા માંડ્યા ને એને મારા મારી ચાલુ કરી દીધી ને અમને એમ કીધું છે કે કમિશનર સાહેબ શું કરી લેવાનો છે મારું, જાઓ પહોંચી જાઓ, તમે કમિશનર સાહેબમાં જવાના હોય તો કરી લો, તમારે જે કરવું હોય તો કરી દો. તો અમે દિંડોરી પોલીસથી અમારી સાંભળતી નથી, આ બીજી વારનું આ સાહેબે કર્યું છે, તો આ સાહેબને અમારે ન્યાય અમારે જોઈએ છે, અમારો ન્યાય જોઈએ છે. અમે ગીરી બે માણસ આવેલા એ લોકો ગાડી પર ડિસ્ટર્બવાળા, એ ડિસ્ટર્બવાળા દિંડોરીવાળા અમારું ગરીબનું કોઈ સાંભળતું નથી, તો અમે ગરીબ માણસ છે, અમે કંઈ પણ ધંધો કરીને ખાઈએ છે, તો અમે અમને એ લોકો ગરીબ ગરીબ રીતે અમને કેવી રીતે વર્તન કરે છે એ લોકો, હે એ અમે ધંધો કરીએ છીએ સાહેબ, અમે થોડું વેચીને એક બે કોથળી વેચીને ખાઈએ છીએ, તો એ લોકો પૈસાના માટે આવ્યા હતા, તો એ લોકો પૈસા ધંધો એ લોકો જ કરાવે છે કે અમને પૈસા આટલા આપવાના ને તમારે દારૂનો ધંધો કરવાનો, પણ એને આવીને અમને વ્યવસ્થિત વાત નથી કરતા, અમને આવી રીતના એ લોકો એ હેરાન કરે છે. એ લોકો આ બીજી વારનું આવું કર્યું છે, એ લોકો બીજી વારનું મારમ મારી મારી જોડે કરી છે, આ બીજી વાર કરી છે, એ લોકો અમારે આવી રીતના હેરાન કરે છે. અમારે એ લોકો ભણેલા, અમે અભણ છે એટલે અમારો હવે ઉપયોગ કરવાનો, હે એ જયેશભાઈને માર્યા એણે ને પછી અજયભાઈને તો પકડીને મારી મારીને લઈ ગયા છે. હવે ગરીબ ઇન્સાન તો સાહેબ પીવાવાળા જ હોય, ગરીબ ઇન્સાન તો પીવાવાળો જ હોય, પણ એને એટલું જ કીધું કે મારા ફોઈને તું કેમ ઘર આવું બરો કરે છે, તો પછી એટલે એને મારવા માંડ્યા એ લોકો, હે એટલે કોઈ બી એવું પૂછે એટલે એને મારવા થોડું મળે, એમને અધિકાર હતો મારવાનો, મને ગાળ દેવાનો અધિકાર હતો, તમારું જે કામ માટે આવ્યા તે મને વ્યવસ્થિત કરી જવી જોઈએ ને વાત, તમે કેમ મને આવું આ બીજી વાર તમે આવી રીતે અમારી જોડે કર્યું છે, તમે અમને ન્યાય અપાવો, અમારા ગરીબ ઇન્સાનનો ન્યાય જોઈએ,